एक बाद आपनुं स्वागत छे। अमदावाद में हाल जाहिर ट्रांसपोर्टेशन माटे एमटीएस बीआरटीएस अने रिक्षानो सहारो लोको लई रह्या छे, परंतु हवे अमदावादियों माटे जाहिर ट्रांसपोर्टेशन माटे एक नवा माध्यमनो उमेरो थवा जई रह्यो छे अने ते छे मेट्रो रेलवे। जी हां, अमदावाद में फेज वन ना रूट पर नवरात्रि पहला मेट्रो ट्रेन दौड़ती थई जशे ते प्रकारना संकेतो मळी रह्या छे। अमदावाद में एपीएमसी थी मोटेरा अने बसराल थी थलतेज गाम सुधीना फेज वन नो रूट शुरू थवानी तैयारी चाली रही छे। गत सप्ताह में ज सीएमआरएस नी त्रण सदस्यनी टीम द्वारा मेट्रो फेज वन ना रूट पर ना तमाम 38 स्टेशन्स नू निरीक्षण करवामां आव्युं हतुं, साथे ज रूट पर चालनारी मेट्रो ट्रेनोनू पण निरीक्षण करायुं हतुं। मळती माहिती मुजब सीएमआरएस नी टीम द्वारा केटलीक माइनोर टेक्निकल बाबतोनू ध्यान दोरवामां आव्युं हतुं अने हवे आगामी सप्ताहे सीएमआरएस नी टीम पोतानो रिपोर्ट सबमिट करशे। हाल आ तमाम स्टेशन खाते फाइनल फिनिशिंग नी प्रक्रिया चाली रही छे, त्यारे 15 सप्टेम्बर नी आसपास मेट्रो माटे एनओडी मळी जवानी शक्यता सेवाई रही छे। एनओडी मळ्या बाद तंत्र द्वारा उद्घाटन माटेनी कवायत पण हाथ धराशे। જાહેર ટ્રાન્સપોર્ટેશનને લઈને અમદાવાદીઓ માટે એક સારા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદીઓને નવરાત્રી પહેલા છે તે મેટ્રોની સોગાત છે તે મળવા જઈ રહી છે તે પ્રકારની તૈયારીઓ છે અત્યારે આરંભી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે સીએમઆરએસના અધિકારીઓ દ્વારા ગત સપ્તાહે જ ઉત્તર દક્ષિણ જે મેટ્રો કોરિડોર ફેઝ વન છે તેના કામનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। સીએમઆરએસના 3 જેટલા અધિકારીઓ છે તે અમદાવાદ શહેરમાં આવ્યા હતા, જ્યાં તમામ સ્ટેશનો અને જે મેટ્રો ટ્રેનો છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ત્યારે જે વિગત સામે આવી રહી છે તે મુજબ સીએમઆરએસની ટીમ દ્વારા કેટલાક ઓબ્ઝર્વેશન છે તે કરવામાં આવ્યા છે, જેમાં કેટલાક ટેકનિકલો કારણો છે દર્શાવવામાં આવ્યા છે અને આવતા આગામી અઠવાડિયે છે તે આ ફાઇલ છે સીએમઆરએસના અધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવશે અને ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 15 સપ્ટેમ્બર સુધીમાં સીએમઆરએસ છે અને એનઓડી છે તે આપી શકે છે અને ત્યારબાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ છે અત્યારે કરવામાં આવી રહી છે। આ વસ્ત્રાલ ખાતેનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાં અંતિમ તબક્કામાં જે ફાઇનલ ટચિંગ કહેવાય તે આપવામાં આવી રહ્યું છે। એલિવેટર સહિતની તમામ સુવિધાઓ છે અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે, માત્ર ફાઇનલ ટચિંગનું કામ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે નવરાત્રી પહેલા છે તે મેટ્રો ફેઝ વન રૂટનું શરૂ કરી દેવામાં આવશે, સાથે સાથે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કનેક્ટિવિટી માટે ઈ રિક્ષાઓ પણ ગોઠવવામાં આવી રહી છે તે પ્રકારની વાત પણ અત્યારે હાલ મળી રહી છે। ઈ મેટ્રો રેલ કોર્પોરેશન છે તે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી મેટ્રો સ્ટેશન સરળતાથી પહોંચી શકાય તે માટે ઈ રિક્ષાની વ્યવસ્થા પણ કરવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન દશરથ ઠાકોર સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।